अंते भुज नगर पालिका ना मुख्य अधिकारी नी बदली करवामां पद अधिकारी रह्या सफळ तेवुं लोकमुखे चर्चाई रह्युं छे। भुज नगरपालिकाना पूर्णकालीन मुख्य अधिकारीनी कामनी धीमी गतिथी नाराज पद अधिकारीओए आखरे तेमनी बदली करावामां सोमवारे सफळता मेळवी हती। ए साथे अंजार, भचाउ, रापर अने मांडवीना मुख्य अधिकारीनी पण बदलीना हुकुम थया छे। शहेरी विकास अने शहेरी गृह निर्माणना शिक्षण अधिकारी योगिता जे पटेले सरकारना उपसचिवना हुकुमथी राज्यनी 50 जेटली नगरपालिकामां मुख्य अधिकारी बदलावाना हुकुम कर्या छे, जेमां भुज नगरपालिकाना मुख्य अधिकारी पराक्रमसिंह मकवाणानी जूनागढ़ जिल्लाना चोरवाड़ामां थई छे। अंजार नगरपालिकाना मुख्य अधिकारी जिगर पटेलने भुज नगरपालिकामां बदलावामां आव्या छे एवं भुज पालिकाना प्रमुख ઘનશ્યામભાઈ આર ઠક્કરે જણાવ્યું હતું। આ ઉપરાંત ભચાઉ નગરપાલિકાના મુખ્ય અધિકારી પરબત એ ચાવડાને અમરેલી જિલ્લાની કેશોદ નગરપાલિકામાં બદલાવવામાં આવ્યા છે। અમદાવાદ જિલ્લાની ધંધુકા નગરપાલિકાના મુખ્ય અધિકારી દેવાંશુ એશ પોટાને ભચાઉ નગરપાલિકામાં બદલાવવામાં આવ્યા છે। માંડવી નગરપાલિકામાં પંચમહાલ જિલ્લાની કાલોલ તાલુકાના મુખ્ય અધિકારી મહેન્દ્ર એ સોલંકીને, રાપર નગરપાલિકામાંથી મુખ્ય અધિકારી મયુરવી જોશીને દેવભૂમિ દ્વારકા જિલ્લાની ભાણવડ નગરપાલિકામાં બદલાવવામાં આવ્યા છે। ભાણવડ નગરપાલિકામાંથી મુખ્ય અધિકારી રાહુલ કે કરમુરને રાપર નગરપાલિકામાં બદલાવવામાં આવ્યા છે। આ શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટીના લોકો વારંવાર 12 મહિનાની આ 3 ચીફ ઓફિસરની બદલી, ખરેખર આ લોકોના કહેવામાં જે ન ચાલે, વહીવટી અધિકારી પોતાના પ્રમાણે જો વહીવટ ચલાવે તો આ લોકોને આ પસંદ નથી આવતું। આ લોકોને ખોટા કામો કરાવવાના છે, એના માટે ચીફ ઓફિસર જ્યાં સુધી એ લોકોના કામો ન કરે એવા કોઈ ચીફ ઓફિસર નહીં, પ્રજાના હિત માટે રહેવા દેવું નહીં એવું આ લોકોનો ચોક્કસપણે નિર્ણય લઈ અને આવા નિષ્ઠાવાન ચીફ ઓફિસરની બદલી કરાવી છે। ખરેખર ભુજ શહેરની પ્રજા માટે ખરેખર દુઃખજનક સમાચાર કહેવાય। પણ કાસમભાઈ, એક સાથે રાજ્યમાં 50 નગર ચીફ ઓફિસરની બદલી કરવામાં આવી છે, તો આ સંદર્ભમાં શું કહેશો સાહેબ? આ 2 મહિના પહેલાં ચીફ ઓફિસરને નિમણૂક આપવામાં આવે અને 2 મહિનાની અંદર બદલી કરવામાં આવે, ઠીક છે, જે પ્રમાણે બધે ચીફ ઓફિસરની બદલી થઈ એ બરાબર છે, પણ આ તો 2 મહિના પહેલાં જેની નિમણૂક થઈ હતી એની બદલી કરવામાં આવી છે, એટલા માટે ખરેખર આ ચીફ ઓફિસર અહીંયા માટે સારા હતા અને આની બદલી ખરેખર ખોટી રીતે થઈ છે। એટલે આ 17 દિવસો શું કરવા માંગે છે કે જે ચીફ ઓફિસર એમનો મળતી હોય અને એ રાખે છે કે નવો? ચોક્કસપણે એ લોકોના મળતીયા ચીફ ઓફિસરને રાખવા માટે અને સરકારમાં ઉપર દબાણ કરી અને આવા ચીફ ઓફિસર નિષ્ઠાવાન ચીફ ઓફિસરની બદલી કરાવી છે એ ખરેખર દુઃખજનક છે। અને આવા ચીફ ઓફિસર જે પ્રજાના હિતમાં પ્રજાના પ્રશ્નને રૂબરૂ સાંભળવા માટે પણ પોતે નીકળી જતા હોય ત્યારે ખરેખર આવા ચીફ ઓફિસરની બદલી થઈ છે એ દુઃખ બાબત છે। ખરેખર શું ભ્રષ્ટાચારની ક્યાંક નીતિ હોય એવું લાગી રહ્યું છે? ચોક્કસપણે અગાઉ ચીફ ઓફિસર મનોજ સોલંકી સાહેબ આવ્યા, એમને પણ આ લોકોનો મેળ ન પડ્યું, એટલે એમની પણ બદલી 2-3 મહિનાની અંદર એમની પણ બદલી કરવામાં આવી। અત્યારે આ પરાક્રમસિંહ આવ્યા, એમની જોડે પણ આ લોકોનો મેળ ન પડ્યું। આ લોકોને ભ્રષ્ટાચારમાં જ વધારે રસ છે, એટલા પૂરતો ચીફ ઓફિસરોની બદલી કરવાનો કારણ બીજો કોઈ નથી। આ બીજો કોઈ ચીફ ઓફિસર અત્યારે આવે, અમે તો એમને પણ કહીએ છીએ કે આ લોકોની સહે શરમ રાખ્યા વગર પ્રજાના હિતના કાર્ય કરજો, પ્રજાના જૂના બિલોમાં ક્યાં જોવા વગર સહીઓ ન કરતા, નહીં તો આ તમારી નોકરી પણ આ લોકો ગુમાવી દેશે અને પોતાનો કામ કેમ થાય એના માટે જ માત્ર ચીફ ઓફિસરોની બદલી થાય છે। પણ કસમભાઈ, ભૂતકાળમાં એવું બનતું કે વિરોધ પક્ષની જે માંગણી હોય છે એની રજૂઆત પણ ચીફ ઓફિસર ન સાંભળતા, ત્યારે પણ વિરોધ પક્ષે ચીફ ઓફિસર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો, તો એ સંદર્ભમાં શું કહેશો? ચોક્કસપણે વિરોધ પક્ષની અમારી એક જવાબદારી છે અને અમે વિરોધ કર્યો હતો ચીફ ઓફિસર કને, સત્તાધીશોના કોઈ વહીવટી અધિકારી ન હતા ત્યારે ચીફ ઓફિસરની જવાબદારી ગણાય અને ચીફ ઓફિસરને એ જાણ બારા જે કામ થયું હતું એના માટે અમે ચીફ ઓફિસરનો વિરોધ કર્યો હતો અને ચીફ ઓફિસર અમારી સાથે હાલી અને એ પ્રશ્નનો નિરાકરણ કરી આપ્યું હતું। વન બીએચકે 100 વાર માત્ર 16.51 લાખમાં, 2 બીએચકે 100 વાર માત્ર 20.51 લાખમાં અને 3 બીએચકે 100 વાર માત્ર 22.51 લાખમાં। વધુ માહિતી માટે સંપર્ક 98252 27905
97129 53 812 ખરીદો તમારું ઘર તમારા બજેટમાં. વિશ્વાસ નથી આવતો ને, પણ આ હકીકત છે. એડ્રેસ ડીમાર્ટ પાસે મથુરા ગ્રીન્સ ભુજ. મથુરા ગ્રીન્સમાં ઘર ખરીદવાના આ છે સચોટ કારણો. રસ્તા, ગટર, પાણી, રોડ લાઇટ, પાર્ટી પ્લોટ સહિતની બાઉન્ડ્રી પેક ટાઉનશીપ. 100 વારના પ્લોટમાં ઘર, કિંમત એકદમ વ્યાજબી જે દરેકને પરવડે. આ 3 કારણ પૂરતા છે મથુરા ગ્રીન્સમાં શિવશક્તિ બંગલોઝ બુક કરાવવા માટે. આ 3 બાબતો એકસાથે લાગુ પડતી હોય એવો અન્ય કોઈ પ્રોજેક્ટ ભુજમાં બીજો નથી. અમારા 1 BHK મકાન 2 મહિનામાં તૈયાર થઈ જશે, જેમાં અમારા ગ્રાહકો વસવાટ શરૂ કરી શકશે. યોગ્ય નિર્ણય લેવામાં મોડું કરવાથી હંમેશા પસ્તાવો જ થાય છે. માટે આજે જ નિર્ણય લ્યો અને બુક કરો શિવશક્તિ બંગલોઝ. રહેવા માટે તો ઉત્તમ વાતાવરણ છે જ, ઉપરાંત રોકાણ પર પણ નિશ્ચિત ફાયદો અને વળતર તો છે જ. ફરી એકવાર રૂબરૂ મુલાકાત લ્યો અને વસાવો નાના બજેટમાં મોટું ઘર. બેંક લોન પણ 80-90% સરળતાથી ઉપલબ્ધ છે. આજે જ સંપર્ક કરો અને વસાવો પોતાની માલિકીનું ઘર, તમારા સપનાનું ઘર. શિવશક્તિ બંગલોઝ, મથુરા ગ્રીન્સ, એરપોર્ટ રિંગ રોડ, ભુજ. રિતેન ગોર 98252 27905.